વાત કરીએ અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણી ઉભરાયા છે. અર્બન હેલ્થ સેન્ટર પાસે આ પાણી ઉભરાયા છે. છેલ્લા 5 દિવસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સતત દુર્ગંધ આવી રહી છે અને હજી પણ એ પરિસ્થિતિ એમની એમ જ છે. રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. એએમસીના સત્તાધીશો આ ખડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વગર ચોમાસે ચોમાસા જેવો હાલ અને શહેરમાં પાણી જ પાણી. પ્રથમ નજરે કદાચ વરસાદી પાણી લાગશે, પરંતુ દ્રશ્ય અને વાસ્તવિકતા જોઈને તમને જણાવી દઈએ કે આ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. જ્યાં ગણતરીના કલાકોમાં રોડ બનાવવાની વાતો કરવામાં આવે છે, જ્યાં તમામ મજબૂતાઈથી કામગીરીના તમામ પોકળ દાવાઓ કરવામાં આવે છે, અને આ જ દાવાઓમાં કેટલો દમ તેની વાસ્તવિકતા સામે આવે છે કે અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર બાપુનગર પાસેના જે વરવા દ્રશ્ય છે કે જ્યાં સ્થાનિકો પણ ગટરના પાણીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે ગટરના પાણી રોડ પર ઉભરાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકો છે એમની પાસેથી વાત કરીએ. બહેન જી, કેટલી હાલાકી પડતી હૈ જો આપકે ઘરો તક આતે હૈ? એક મહિના સે પાણી ગંદુ આતા હૈ, એકદમ સે ગંદુ હૈ. પાણી પીતે પર ગરમ ઇધર સે પીતે નહા નહીં પાતે, યે હાથ બાસ મરને લગતા હૈ. પ્રશાસન કો કિતની બાર આપને બોલા હૈ, કુછ કામગીરી હુઈ હૈ? કોઈ એક મહિના સે ગંદા પાણી પી રહે હૈ, બાસ મારતા હૈ. કેટલી વખત તમે રજૂઆત કરી હશે? હર રોજ કરતે હૈ રજૂઆત તો, લેકિન કોઈ સુનતે નહીં હૈ. બોલે બ્રેક માર રહે, બ્રેક માર રહે, હમ ક્યા કરે. રોજ રોજ કેટલી વખત રજૂઆત કરી છે અને કેટલી હાલાકી, કેટલા ઘરો આવેલા છે? 15 દિન છે, એક દિન છોડ કે દૂસરા દિન વાત કરતે, લેકિન કોઈ સુનતા નહીં હૈ. દર વખતે એક ફૂટ પાણી ભરે, આજ કમ હૈ. દર વખતે જે હાલાકી પડી રહી છે અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, કેટલી વખત ફરિયાદ કરાવી હશે? 20 વાર ઓનલાઈન લખાઈ છે તો પણ કોઈ આવતું નથી. કોઈ